ને મિત્રો મિત્રો આપણે સ્ટાન્ડર્ડ ટેન્થના એમસીક્યુ જોઈ રહ્યા છીએ, એની અંદર જે આઈએમપી છે સામાજિક વિજ્ઞાનની અંદર, અને પૂછાઈ શકાય એવા મોસ્ટ આઈએમપી છે એ આપણે જોઈ રહ્યા છીએ. એમાં બસ આનંદથી કરતા જાઓ. 49 નંબરનો પ્રશ્ન એમ કહે છે કે મને કહેતા ગર્વ થાય છે કે જે ધર્મનો હું પ્રતિનિધિ છું એ ધર્મે જગતને સહિષ્ણુતા અને વિશ્વબંધુત્વનો પાઠો શીખવ્યા છે. આ વાક્ય કોનું છે મિત્રો? બસ આવું તો સ્વામી વિવેકાનંદ જ બોલી શકે, અને એ જ બોલ્યા હતા શિકાગોમાં. તમને ખ્યાલ છે કે અમેરિકા ગયેલા અને વિશ્વધર્મ પરિષદની અંદર આ બોલેલા, તો એ તમને ખ્યાલ છે. અને વસુધૈવ કુટુંબકમ એમની ભાવના વિશ્વમાં સાકાર કરનાર એ દેશ કોણ? તો યસ, આપણે જ હોય, અને એ એટલે કે ભારત છે. પ્રાચીન ભારતના જ્યોતિર્ધરોએ કોની એકતા પર ભાર મૂકી અને ભારતવર્ષ એવું વિશાળ નામ આપ્યું હતું? તો સ્વાભાવિક છે, એ પણ ભારત દેશ જ છે. ને લાલભાઈ દલપતભાઈ સંગ્રહાલય LD ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇન્ડોલોજી એ ક્યાં છે? તો મિત્રો નામ ઉપરથી જ ખબર પડી જાય છે ને કે ગુજરાતી જ છે, હે ને? તો સાચી વાત છે, એ અમદાવાદ ગુજરાતની અંદર છે. એ જ રીતે તમને એમ પૂછે કે સાલારગંજ સંગ્રહાલય ક્યાં? તો સાલારગંજ સંગ્રહાલય, સાલારમાંથી મને તો સોલર યાદ આવે છે, અને સોલાર તો બધાને ઉપયોગી છે. તો કોઈ પણ માણસ, મતલબ કે જેને આંધળો માણસ, આંધળો માણસ એટલે જેને કંઈ બહુ ખબર નથી પડતી, એ પણ સોલારને હૃદયથી આવકારે. તો મિત્રો આંધળો માણસ પણ સોલારને હૃદયથી આવકારે. તો આ સોલારગંજ સંગ્રહાલયમાં આવું યાદ રાખશો કે સાલારગંજ હૈદરાબાદ આંધ્રપ્રદેશ, તો યાદ રહી જશે. તો સોલાર ઉપરથી સાલાર, હા ને, તો સાલારગંજ હૃદય ઉપરથી હૈદરાબાદ અને આંધ્રપ્રદેશ. ટૂંકમાં તમને સ્ટેટ પણ યાદ રહી ગયું, અને જિલ્લો પણ યાદ રહી ગયો, અને સાલારગંજ એ ગામ પણ યાદ રહી ગયું. ત્યાર પછી રાષ્ટ્રીય સંગ્રહાલય. મિત્રો રાષ્ટ્રની વાત આવે, રાષ્ટ્રના હિતની વાત આવે, એ ચર્ચાનું કાર્યનું સ્થાન બધું ક્યાં થાય છે? ખબર જ છે, નવી દિલ્હી. તો રાષ્ટ્રીય સંગ્રહાલય ક્યાં આવશે? નવી દિલ્હી. અને શ્રી મહાવીર જૈન આરાધના કેન્દ્ર એ કોણ? મિત્રો મહાવીર એટલે તમને તરત અહિંસા શબ્દ આવે, અને શબ્દમાં અહિંસા એટલે કોણ યાદ આવે? યસ, ગાંધીજી. તો ગાંધી, અહિંસા, એના ઉપરથી તમે તરત પકડી લેશો ભાઈ મહાવીર જૈન એ ગુજરાતમાં ક્યાં હોય, તો એ યસ ગાંધીનગર. પડખાઉં જમીનનું બીજું નામ મિત્રો, પડખાઉં. તો પિન્ટુભાઈ છે ને એ એમ કે જમીન ઉપર લેટ જાઓ, રાઈટ? તો આવું પૂછતા હતા. તો પિન્ટુભાઈ તો બહુ નાના હતા એટલે એવું પૂછી શકે કે જમીન ઉપર લેટ જાઓ એટલે સુઈ જાઓ. તો મિત્રો અહીંયા લેટ અને રાઈટ આ બંનેનો ઉપયોગ કરી, એ પડખાઉં એટલે લેટ રાઈટ. તો જમીન ઉપર ભલે પિન્ટુભાઈ પડખા ફેરવે, કંઈ વાંધો નહીં, તો લેટ રાઈટ યાદ રહી જશે મિત્રો. નેક્સ્ટ, કૃષિ અંગેની ભારતીય સંશોધન પરિષદે ભારતની જમીનના, હે ને, ભારતની જમીનના મુખ્ય પ્રકારો કેટલા આપ્યા છે? મિત્રો અહીંયા જમીન જ એવી રીતે લખ્યું છે, તો મને લાગે છે એમાં તમે પકડી લેતા હશો કે જમીનમાં જ એવી રીતે લખ્યું છે, તો તમે તરત કહી દેશો કે એના કેટલા પ્રકાર છે? 8 પ્રકાર. તો મજા આવી મિત્રો, ફરીથી એકવાર રિવિઝન કરી લઈએ, ફટાફટ જોઈએ. તો આ જે વાક્ય છે, મને કહેતા ગર્વ થાય છે કે જે ધર્મનો હું પ્રતિનિધિ છું તે ધર્મે જગતને સહિષ્ણુતા અને વિશ્વબંધુત્વના પાયા પાઠો શીખવ્યા છે, આ વાક્ય સ્વામી વિવેકાનંદ છે. ક્યાંથી બોલ્યા હતા? તો શિકાગો વિશ્વ ધર્મ પરિષદ હતી ત્યારે બોલેલા, તો અમેરિકા ગયેલા ત્યારે. એ સિવાય વસુધૈવ કુટુંબકમ એની ભાવના વિશ્વમાં સાકાર કરનાર દેશ, તો યસ આપણે જ, અને એટલે કે ભારત. ત્યાર પછી પ્રાચીન ભારતના જ્યોતિર્ધરોએ કોની એકતા પર ભાર મૂકી ભારતવર્ષ એવું વિશાળ નામ આપી દીધું? તો સ્વાભાવિક છે, ભારત દેશ ના અનુસંધાને. લાલભાઈ દલપતભાઈ સંગ્રહાલય LD ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇન્ડોલોજી ક્યાં છે? યસ અમદાવાદ છે, નામ ઉપરથી જ ખ્યાલ આવી જાય છે. સાલારગંજ, યસ સંગ્રહાલય, તો એ મિત્રો સાલારગંજની અંદર છે, અને જે છે હૈદરાબાદ, હે ને, તો આંધ્રપ્રદેશમાં. અને રાષ્ટ્રીય સંગ્રહાલય એ ક્યાં છે? તો રાષ્ટ્રના વાત હોય ત્યારે તરત નવી દિલ્હી યાદ આવે છે, તો એ નવી દિલ્હી છે. શ્રી મહાવીર જૈન આરાધના કેન્દ્ર કોબા એ ક્યાં છે? તો મિત્રો એ ગાંધીનગર ગુજરાતની અંદર છે. અને પડખાઉ જમીનનું બીજું નામ છે, યસ લેટ રાઇટ, લેટ રાઇટ. અને કૃષિ અંગેની ભારતીય સંશોધન પરિષદે ભારતની જમીનના મુખ્ય પ્રકારો કેટલા જણાવ્યા છે? તો એ છે ટોટલ 8. તો મિત્રો મજા આવી, બસ જસ્ટ નજર કરી લેજો.
મિત્રો, તમારા માટે ઘણું બધું સાહિત્ય તૈયાર કર્યું હતું, પણ અપલોડ નથી થઈ રહ્યું, બહુ સ્લો થઈ રહ્યું છે, એટલે શક્ય એટલા વિડીયોઝ હું મૂકા કરીશ. પણ મિત્રો, યાદ રાખજો, તમારા ગણિત માટે, અંગ્રેજી માટે ના પણ પેપરમાં પ્રયાસ કરીશું કે તમને હળવાશ ફીલ થાય. પણ હા મિત્રો, તમારા મિત્રોને તમે શેર કરજો, લાઇક કરજો, કોમેન્ટ્સ લખજો, જેથી કરીને મને ખબર પડે કેટલા લોકો જોડાઈ રહ્યા છે. તો ફરીથી વિશ યુ ઓલ ધ બેસ્ટ. મિત્રો, એક વસ્તુ યાદ રાખજો કે તમે અત્યાર સુધી જે વાંચ્યું છે એ જ મહત્વનું છે. આ છેલ્લે છેલ્લે તમે એક નજર કરી લ્યો, જેથી કરીને જે રોકડિયા માર્ક છે એની અંદર પણ તમને આવી જાય, તો એક આ પ્રયાસ છે. એટલે જે IMP જે જણાઈ રહ્યું છે એ અહીં મૂકવાનો પ્રયાસ છે મિત્રો. તો વિશ યુ ઓલ ધ બેસ્ટ.